अंबाजी भादरवी पूनम ने लेने सौथी मोटा समाचार आ वर्षे भादरवी पूनम नो मेळो योजाशे नहीं तेवुं सूत्र तरफथी माहिती मळी रही छे। गईकाले पूनम ने लेने सीएम निवास स्थाने बैठक योजवामां आवी हती। तमाम रिव्यू मेळव्या बाद मेळो न योजवानो निर्णय करवामां आव्यो छे। दर्शनार्थीना आरोग्यने ध्यानमां लईने निर्णय लेवायो। मेळो योजाय तो कोरोना संक्रमण वधु फैलावानी संभावना छे। ત્યારે દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં 26 લાખ ભાવિકો આવે છે। સમજદાર રાજેન્દ્રસિંહ પરમાર જોડાઈ ગયા છે। રાજેન્દ્રસિંહ, અંબાજીમાં જે ભાદરવી પૂનમનો મેળો યોજાતો હોય છે ખૂબ જ પ્રખ્યાત છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે, ત્યારે સીએમ નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક આ સંદર્ભે યોજવામાં આવી હતી। કેવા પ્રકારની ચર્ચા કરવામાં આવી અને કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે? ભાવિકા, છેલ્લા 2 દિવસથી ભાદરવી પૂનમને લઈને બેઠકો થઈ રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા પણ બેઠકો કરવામાં આવી હતી અને ગઈકાલે પણ યાત્રાધામ મંત્રી દ્વારા પણ એક બેઠક કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ આ મુદ્દા ઉપર એક બેઠક યોજાઈ હતી। બેઠકમાં તમામ પ્રકારના રિવ્યુ લેવામાં આવ્યા હતા અને અંતે નિર્ણય પણ એવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ભાદરવી પૂનમ મેળો યોજવો હિતાવહ નથી, કારણ કે ભાદરવી પૂનમના મેળામાં સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે। ગત વર્ષે 26 લાખ જેટલા દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા અને હાલ ગુજરાતમાં જે રીતે કોરોનાની સ્થિતિ જોવા મળી રહી છે અને આ કોરોના પરિસ્થિતિ પ્રમાણે જો કોઈ અંબાજી મેળામાં જો દર્શનાર્થીઓ એકઠા થાય તો ત્યાં સંક્રમણ વધી શકે છે। આ પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો ન યોજવા ઉપર મક્કમ છે અને સાથે સાથે મંદિર ટ્રસ્ટ અથવા તો જે મોટા સંઘો છે એમના આગેવાનો સાથે પણ આવનાર દિવસમાં રાજ્ય સરકાર બેઠકો કરવાની છે। હાલ જે નિર્ણય લેવા છે એમાં સરકાર ભાદરવી પૂનમનો મેળો ન યોજવા ઉપર એમનો નિર્ણય છે અને મહત્વની વાત છે કે અંબાજીનો મેળો એટલે કે ભાદરવી પૂનમનો મેળો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે। ત્યાં લોકો જે સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રીઓ ચાલીને ત્યાં માતાજીના દર્શન કરતા હોય છે અને ભાદરવી પૂનમના એટલે કે પૂનમના દિવસે પણ લાખોની સંખ્યામાં ત્યાં લોકો એકઠા થતા હોય છે। ગુજરાતમાં તમામ શહેરોમાં કોરોનાનું સંક્રમણ છે, બનાસકાંઠામાં પણ કોરોનાનું સંક્રમણ છે। આવી સ્થિતિમાં જો ભાદરવી પૂનમ મેળો યોજાય તો ત્યાં સંક્રમણ વધી શકે છે। આ પહેલા પણ રાજ્ય સરકારે રથયાત્રાને લઈને નિર્ણય લીધો હતો અને રથયાત્રા ન કાઢવા ઉપર તેઓ નિર્ણય લીધો હતો, કારણ કે રથયાત્રા નીકળે તો પણ સંક્રમણ વધી શકે છે। એવી જ રીતે શ્રાવણ માસના પણ જે વિવિધ મેળાઓ યોજવાના છે એ પણ ન યોજવા ઉપર રાજ્ય સરકાર નિર્ણય લીધો છે કે શ્રાવણ માસના મેળા પણ ન યોજવા, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસના મેળા જે યોજાતા હોય છે એ પણ નહીં યોજાય, એવી સાથે સાથે ઉત્તર ગુજરાતનો જે સૌથી મોટો મેળો કહી શકાય એવો ભાદરવી પૂનમનો મેળો પણ નહીં યોજવા ઉપર સરકારે નિર્ણય લીધો છે। બિલકુલ રાજેન્દ્રસિંહ, આભાર તમામ જાણકારી માટે। તો મેળો યોજાય તો કોરોના સંક્રમણ વધુ ફેલાવાની સંભાવના છે। દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે।